રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી ને આપની સાથે હું શું પ્રીતિ બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું વરસાદની આગાહીની તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી ખબર ગરમીમાં રાહત મળી હવે વરસાદનું સંકટ રાજ્યના કેટલાક વિસ્તારમાં પડશે વરસાદ પાંચ દિવસ માટે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ગરમીમાંથી રાહત મળશે પરંતુ વરસાદનું સંકટ માથે તોડાળાઈ રહ્યું છે પાંચ દિવસ માટે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે પાંચ દિવસ દરમિયાન જોકે ગરમીમાંથી રાહત મળશે પરંતુ વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ રાજ્યના જિલ્લામાં વરસાદ ખાબકશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે પવન પણ ફૂંકાશે રાજ્યમાં વરસાદની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે કૂંકાશે પવન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ગઈકાલે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને આગામી દિવસોમાં પણ વરસાદી વાદળો ઘેરાવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ દરમિયાન ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેને કારણે તાપમાન નીચું જઈ રહ્યું છે જોકે તાપમાનમાં ઘટાડો થવા છતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહેશે કારણ કે અરબી સમુદ્ર તરફથી ભેજ આવી રહ્યો છે અને જેને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે આઠ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના આગામી પાંચ દિવસ વરસાદ સાથે ગરમીનું જોર વધશે આગામી દિવસોમાં બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં લોકલ એક્ટિવિટીને કારણે પણ વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા રાજકોટ અમરેલી ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઓગણત્રીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અમરેલી અને ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે તો આજે અમદાવાદના આઈપીએલ ની ફાઇનલ મેચમાં ગુજરાતની ટક્કર ચેન્નાઈ સામે થશે આજના દિવસ માટે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે અમદાવાદમાં નો મહામુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે ધોનીના અધુરંધરો ટકરાશે આઈપીએલની ફાઈનલમાં વરસાદ વિલન તો નહીં બને વિશ્વની સૌથી મોટી હાઈ પ્રોફાઇલ લીગ ક્રિકેટ ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રવિવારની સાંજે લાખો આઈપીએલતાનો અંત આવશે જ્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આમને સામને થશે ગત સિઝનમાં ચેમ્પિયન બનેલી હાર્દિક પંડ્યાની ટીમને સૌથી અનુભવી એવા કેપ્ટન ધોનીની ટીમ સામે ટકરાવાનું છે બંને દિગ્ગજ ટીમોમાં ધુરંધર ક્રિકેટર્સની ફોજ છે અને જેથી ફાઇનલ અત્યંત રોમાંચક બની રહેવાની સંભાવના છે પરંતુ ક્રિકેટ ચાહકોને સૌથી મોટી ચિંતા વરસાદની છે ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને ને તેવો સવાલ ક્રિકેટ ચાહકોના મનમાં છે ગુજરાત અને મુંબઈની મેચ દરમિયાન સાંજના સમયે જ ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો જોકે મેચના સમયે વરસાદે વિરામ લેતા મેચ શક્ય બની પરંતુ ક્રિકેટ પ્રશંસકો આશા રાખી રહ્યા છે કે ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને અમદાવાદ માં 28 મહિના વાતાવરણ કેવું રહેશે તે ને લે હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ માં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે 28 મહિના રોજ વરસાદની આગાહી આપવામાં નથી આવી પરંતુ લોકલ કનેક્ટિવિટી ને કારણે વરસાદ થઈ પણ શકે છે 28 કો અમદાવાદ મે અજફ ના હો તો મેને નહીં દિયા હે બટ યે બી રૂલ્ડ આઉટ નહીં હે હો બી સકતા હે લેકિન અજફ ના મોડલ સજસ્ટ કર રહા હે અભી અમદાવાદ કા ઉપર જ્યાદા ચાન્સ નહીં હે મહત્વનું છે કે ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ ક્રિકેટ ચાહકો ફાઇનલ જોવા માટે અમદાવાદ આવ્યા છે